नमस्कार विद्यार्थी मित्रों, बी अर्थशास्त्र सेमेस्टर 5 पेपर नंबर 11 एकम लक्ष्य अर्थशास्त्र चैप्टर नंबर 2 ग्राहकनु वर्तन दृष्टिकोण विश्लेषण अने सेमेस्टर 1 पेपर नंबर 11 अर्थशास्त्रना सिद्धांत भाग 1 एनु चैप्टर नंबर 3 ग्राहकनु वर्तन એટલે કે દૃષ્ટિકોણ વિશ્લેષણની આપણે ચર્ચા કરીએ છીએ। એમાં અત્યાર સુધી આપણે દૃષ્ટિકોણનું અર્થઘટન, કુલ અને સીમાંત દૃષ્ટિકોણ, દૃષ્ટિકોણ વિશ્લેષણની ધારણાઓ, વધતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ અને ગ્રાહકની સમતુલાની ચર્ચા કરી ગયા છીએ। આજે આપણે આ ચેપ્ટરમાં સમસીમાંત દૃષ્ટિકોણના નિયમની ચર્ચા કરીશું। તો પહેલા જોઈએ સમસીમાંત દૃષ્ટિકોણનો નિયમનો અર્થ। હવે આ સમસીમાંત દૃષ્ટિકોણના નિયમને આપણે બીજા ત્રણ નામે ઓળખી શકીએ છીએ, અવેજીના નિયમ તરીકે, મહત્તમ સંતોષના નિયમ તરીકે અને ગોશેનના બીજા નિયમ તરીકે। કરતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ છે એ ગોશેનના પહેલા નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને સમસીમાંત દૃષ્ટિકોણના નિયમને ગોશેનના બીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કરતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ છે એ એક વસ્તુના સંદર્ભમાં ગ્રાહકની સમતુલા સમજાવે છે। તો સમસીમાંત દૃષ્ટિકોણનો નિયમ એક કરતા વધારે વસ્તુઓ એટલે કે અનેક વસ્તુઓના સંદર્ભમાં ગ્રાહકની સમતુલા સમજાવે છે અને આ નિયમને અવેજીના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। કારણ શું? કામ તો કે આ નિયમ છે અનુસાર ગ્રાહક મહત્તમ સંતોષ મેળવવા માટે ઓછા સીમાંત દૃષ્ટિગુણ વાળી વસ્તુઓની અવેજીમાં વધુ સીમાંત દૃષ્ટિગુણ વાળી વસ્તુઓની ખરીદી કરે છે અને ગ્રાહક ત્યાં મહત્તમ સંતોષ કેવી રીતે મેળવે છે તે અંગે આ નિયમ છે એ માર્ગદર્શન આપતો હોવાથી તેને મહત્તમ સંતોષના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ સમસીમાંત દૃષ્ટિગુણના નિયમની જુદા જુદા અર્થશાસ્ત્રીઓ જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરીએ તો એચ ગોશેને શું કહે છે। તો એચ ગોશેન એમ કહે છે કે જ્યારે ખરીદવામાં આવતી જુદી જુદી વસ્તુઓ પાછળ ખર્ચવામાં આવતા નાણાંના સીમાંત એકમમાંથી એક સરખો દૃષ્ટિકોણ મળી રહે ત્યારે મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે। હવે જો ખરીદવામાં ગ્રાહક જ્યારે વસ્તુઓની ખરીદી કરે છે અનેક વસ્તુઓ એટલે ખરીદવામાં આવતી જુદી જુદી વસ્તુઓ પાછળ ખર્ચવામાં આવતા નાણાંના છેલ્લા એટલે કે સીમાંત એકમમાંથી એક સરખો દૃષ્ટિકોણ મળી રહે ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે એટલે કે ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે। આલ્ફ્રેડ માર્શલ શું કહે છે? એમ કહે છે જો વ્યક્તિ પાસે એવી વસ્તુ હોય કે જેના અનેક ઉપયોગ થઈ શકતા હોય અને તો તે વસ્તુના જુદા જુદા ઉપયોગ એવી રીતે ઉપયોગ વચ્ચે ફાળવણી કરશે કે જેથી તેના બધા એકમમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ એક સરખો થઈ રહે। જો અહીંયા વસ્તુઓ કેવી છે, અનેક આપણે વસ્તુઓ અથવા ઉત્પાદનના સાધનો કેવા છે, મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ વાળા, અને વ્યક્તિની આવક કેવી છે, મર્યાદિત, એટલે અહીં વ્યક્તિ પાસે એવી વસ્તુ હોય કે જેના અનેક ઉપયોગ થઈ શકતા હોય તો તે વસ્તુના જુદા જુદા ઉપયોગ વચ્ચે એવી રીતે ફાળવણી કરશે કે જેથી તેને તેના બધા એકમમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ એક સરખો રહે અને ત્યાં એને મહત્તમ સંતોષ મળતો એટલે ગ્રાહક આ રીતે સંતુલા પ્રાપ્ત કરે। હવે આ બે વ્યાખ્યાના આધારે આપણે સમસીમાંત દૃષ્ટિકોણનો કેવી રીતે એની વ્યાખ્યાનો સારાંશ તારવી શકીએ તો એ આપણે જોઈએ તેમ કહી શકીએ કે જ્યારે ગ્રાહકને પોતાની મર્યાદિત આવકમાંથી એક કરતા વધુ વસ્તુઓ ખરીદવાની હોય ત્યારે તે પોતાની મર્યાદિત આવકની જુદી જુદી વસ્તુઓ પાછળ એવી રીતે ફાળવણી કરશે કે જેથી દરેક વસ્તુના છેલ્લા એકમમાંથી મળતો સીમાંત દૃષ્ટિકોણ એક સરખો થઈ રહે। આ પ્રમાણે ખરીદી કરવાથી ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે અને તેથી તે આ સ્થિતિએ સમતુલા પ્રાપ્ત કરે છે એમ કહી શકાય। એટલે શું કરવાનું છે? ગ્રાહક પોતાની મર્યાદિત આવકમાંથી વસ્તુઓ કેવી રીતે ખર્ચશે, એક કરતા વધારે વસ્તુઓની ખરીદી કરશે અને આ મર્યાદિત આવકમાં જુદી જુદી વસ્તુઓ પાછળ એવી રીતે ખરીદી અથવા એવી રીતે નાણાં ખર્ચશે કે એમાંથી એને ખર્ચવાથી જે એના સીમાંત એકમ છે એમાંથી એક સરખો દૃષ્ટિકોણ મળી રહે અને અહીંયા ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે અને આ સ્થિતિએ ગ્રાહક સમતુલામાં છે આ આપણે સાબિત કરવાનું છે। તો પહેલા આ સિદ્ધાંતને સાબિતી કરવા માટે આપણે એની ધારણાઓ લેવી પડે છે। તો આ ધારણાઓ આપણે જોઈ લઈએ તો પહેલી ધારણા છે ગ્રાહક બુદ્ધિપૂર્વક વર્તે છે એટલે એને ખબર છે કે એની પોતાને ક્યાં ખરીદી અટકાવી છે કે જ્યાં એને મહત્તમ સંતોષ મળશે ત્યાં તેને ખરીદી અટકાવી દેશે। બીજી ધારણા છે ગ્રાહક એક કરતા વધારે વસ્તુઓ ખરીદે છે। અનેકવિધ વસ્તુઓના મોડલ તરીકે આપણા સિદ્ધાંત સમજવાનું છે એટલે એક કરતા વધારે વસ્તુઓની ખરીદી ગ્રાહક કરતો હોય ત્યારે ક્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે એનો જ આ સમસીમાંત દૃષ્ટિકોણનો સિદ્ધાંત છે। એટલા માટે આપણે એ ધારણા કરીએ છીએ કે ગ્રાહક એક કરતા વધારે વસ્તુઓની ખરીદી કરે છે। ત્રીજી ધારણા છે દરેક વસ્તુમાંથી મળતો દૃષ્ટિકોણ બાબતમાં ગ્રાહકને સંપૂર્ણ જ્ઞાન છે એટલે કે દરેક વસ્તુમાંથી કેટલો દૃષ્ટિકોણ મળે છે એ બાબતમાં
ग्राहक छे ए ज्ञान धरावे छे ए पण धारणा कर लईए। चौथी धारणा छे ग्राहक नु वस्तु अने पसंदगी नो धोरण आपेलो छे, એટલે એને ખબર છે કે કઈ વસ્તુમાંથી કેટલો તુષ્ટિગુણ મળે છે, કઈ વસ્તુને પહેલી પસંદગી આપી, કેને પ્રાયોરિટી આપી, એ બાબત એની પાસે આપેલું છે, એટલે કે પસંદગીનું ધોરણ આપેલું છે। પાંચમી ધારણા છે ખરીદવામાં આવતી વસ્તુઓ વિભાજનક્ષમ છે, એટલે કે ના ભાગ પાડી શકાય છે, અડધો છે, આખું છે, પા છે, એટલે એવી રીતે ના ભાગ પાડી શકાય છે। છઠ્ઠી ધારણા છે ગ્રાહકની આવક મર્યાદિત છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, આવક આપેલી છે અને એની આવકની અંદર જ એને ખરીદી કરવાની છે। સાતમી ધારણા છે વસ્તુની કિંમત સ્થિર છે, એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એની કિંમત સ્થિર રહે છે। અને છેલ્લી ધારણા છે નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ સ્થિર રહે છે। આ બધી ધારણાઓ આપણે દૃષ્ટિકોણ વિશ્લેષણ વખતે સમજેલી જ છે, એટલે વધારે ડીપમાં નહીં જઈએ। હવે આપણે જોઈએ કે આ નિયમની સમજૂતી આપણે કેવી રીતે આપી શકીએ। તો આપણે અહીં સાબિત શું કરવાનું છે, આપણે એમ સાબિત કરવાનું છે કે સીમાંત દરેક વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ અને કિંમતનો ગુણોત્તર એક સરખો થઈ રહેવો જોઈએ, એટલે કે સીમાંત દૃષ્ટિકોણ પાંગાની કિંમત એ રીતે આપણે ભાગાકાર કરવાનો છે। તો અહીં આપણે જોઈએ કે એ વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ છેદમાં એની કિંમત, બી વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ છેદમાં બીની કિંમત, આ બે ગુણોત્તર એક સરખો થઈ રહેવો જોઈએ। એટલે આપણે આના ઉપરથી શું સાબિત કરવાનું છે, તો આપણે એમ કહી શકીએ કે દરેક વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ અને દરેક વસ્તુની કિંમતનો ગુણોત્તર સમાન થઈ રહે તેટલા પ્રમાણમાં ગ્રાહક ખરીદી કરે તો ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય, અને ત્યારે ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે અથવા ગ્રાહક સમતુલામાં છે એમ કહી શકાય। એટલે આપણે આ વસ્તુ આપણે આ સિદ્ધાંત દ્વારા સાબિત કરવાની છે। તો આપણે એના માટે એક ઉદાહરણ લઈએ, અને ઉદાહરણ માટે આપણે જોઈએ કે ગ્રાહકને સમતુલા કેવી રીતે અનેકવિધ વસ્તુના મોડલની આપણે અહીંયા સમતુલા પ્રાપ્ત કરવાની છે। ઘટતા સીમાંત દૃષ્ટિકોણ દ્વારા આપણે જે ગ્રાહકને સમતુલા પ્રાપ્ત કરી એ કેવું હતું, એક વસ્તુનું મોડલ, હવે આ છે અનેકવિધ વસ્તુનું મોડલ। હવે એમાં આપણે અમુક ધારણા કરીએ અને એ ધારણા આપણે આગળ કરી છે, એ જ ધારણામાં આપણે એની વસ્તુઓ લઈએ કે ધારો કે ગ્રાહકની આવક મર્યાદિત છે, તો આપણે અહીંયા લઈએ છીએ 48 રૂપિસ છે, 48 રૂપિયા એની આવક છે। બીજી ધારણા આપણે કરીએ કે એક કરતા વધારે વસ્તુઓ ગ્રાહક પાસે છે, તો આપણે કયું લઈએ છીએ, તે પોતાની બધી જ આવક કેની પાછળ પાછળ એ બી અને સી ત્રણ વસ્તુ લઈએ છે, એટલે એક થી વધારે વસ્તુઓ પાછળ એના પોતાના નાણાં છે જે મર્યાદિત એની આવક આપેલી છે, એટલે 48 રૂપિસ છે એ બી અને સી પાછળ ખર્ચે છે એવું ધારી લઈએ છીએ। અને આ એ બી સી આપણે એક ધારણા કરી હતી ને કે વસ્તુની કિંમત સ્થિર છે અને એમાં કોઈ ફેરફાર થતો નથી, તો આપણે એ બી ને સી ત્રણ વસ્તુઓ લઈએ છીએ, આપણે અભ્યાસની સમજવાની સરળતા ખાતર આપણે ત્રણ વસ્તુઓ લઈએ છીએ। તો આ ત્રણેયની વસ્તુ અનુક્રમે 4, 6 અને 10 રૂપિયા છે, એટલે કે એની કિંમત 4 રૂપિયા છે, બીની 6 અને સીના 10 રૂપિયા છે। અને હજી એક આપણે ધારણા કહી કે ગ્રાહકનું પસંદગીનું ધોરણ આપેલું છે, તો અહીંયા આપણે જોઈએ તો એ બી અને સી વસ્તુમાંથી મળતા સીમાંત તુષ્ટિગુણ દ્વારા ગ્રાહકની પસંદગીનું ધોરણ છે એ વ્યક્ત કરી શકાય છે। એટલે આ 4 ધારણાને આધારે આપણે હવે આ એક્ઝામ્પલની આપણે રજૂઆત કરીશું। તો અહીંયા આપણે લઈએ છીએ સીમાંત તુષ્ટિગુણની અનુસૂચિ, હવે આ સીમાંત તુષ્ટિગુણની જે અનુસૂચિ છે એ આપણે એક પછી એક લેતા જઈએ, તો એમાં આપણે જોઈએ 1 થી 5 એકમો લઈએ છીએ, વસ્તુના કેટલા એકમો લીધા છે આપણે, 5 એકમો આપણે અહીંયા લઈએ છીએ। 5 એકમોમાં આપણે એક પછી એક 3 વસ્તુઓ લીધી છે, એનો સીમાંત તુષ્ટિગુણ કેટલો છે એ અહીંયા આપેલું છે, એ વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ, બીનો સીમાંત તુષ્ટિગુણ અને સીનો સીમાંત તુષ્ટિગુણ। તો આપણે જોઈએ એ વસ્તુ આપણે એક વસ્તુ લઈએ 1 થી 5 એકમો, તો વસ્તુનું પેલું એકમ લઈએ તો એનો સીમાંત દૃષ્ટિકોણ 68 રૂપિયા આપેલો છે, અને બીનો છે 54 અને સીનો છે 30। પછી બીજા એકમે તો કે એ વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ 44 છે, બીનો 30 છે અને સીનો 20 છે। ત્રીજા એકમે વસ્તુના તો એનો 28, બીનો 18 અને સીના 15 એકમો છે। વસ્તુના ચોથા એકમે તો કે સી વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ 16 છે, બીનો 12 છે અને સીનો 10 એકમ છે। એ જ રીતે વસ્તુના 5મા એકમની ખરીદી કરીએ તો એમાંથી મળતો એનો સીમાંત તુષ્ટિગુણ 12 છે અને બીનો 6 છે અને સીનો 5 છે। હવે આ બધા જો આપણે જોઈએ કે એ વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ, આ બી વસ્તુનો 5 એકમોનો સીમાંત તુષ્ટિગુણ અને આ સી વસ્તુનો 5 એકમમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ એ અહીં આપેલો છે, અને આપણે આગળ જોયું કે એ બધાની કિંમત પણ આપેલી છે સ્થિર છે। આગળની ધારણામાં જોયું ને કે એની 4 રૂપિયા, બીની 6 રૂપિયા
અને સી ની કિંમત છે 10 રૂપિયા. તો લા સૂત્ર પ્રમાણે કે આપેલો સીમાંતુષ્ટી ગુણને એની કિંમત વડે ભાગી નાખવાનો છે. તેનો 4 રૂપિયા છે તો 68 ભાગ્યા 4, 44 ભાગ્યા 4, 28 ભાગ્યા 4, 16 ભાગ્યા 4 અને 12 ભાગ્યા 4. તો એ જ રીતે બી વસ્તુમાં બી નો સીમાંતુષ્ટી ગુણ છે આપેલો છે એને એની કિંમત કેટલી છે 6 રૂપિયા. તો એને 6 રૂપિયાથી આપણે ભાગી નાખશું. અને સી નો સીમાંતુષ્ટી ગુણ આપેલા છે 5 એકમો, તો એને 10 રૂપિયાથી આપણે ભાગી નાખવાના છે. તો હવે આપણે આગળ એના જે કોષ્ટક છે ભાગેલા એનો ગુણોત્તર એ આપણે જોશું. તો એનો ગુણોત્તરમાં જોઈ શકીએ છીએ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પાંચેય વસ્તુના એકમોમાં ત્રણેય વસ્તુનો સૂત્ર છે ને એનો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા એની કિંમત, બી નો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા બી ની કિંમત, સી નો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા સી ની કિંમત. તો આ બધાનો ગુણોત્તર આપણે આગળ આપણે આપ્યા હતા કે એ વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ અહીંયા આપેલો છે તો એને આપણે 4 થી એની કિંમત વડે ભાગ્યા, એ વસ્તુની કિંમત 4 છે. તો શું ગુણોત્તર આવે છે? તો પેલા વસ્તુના એકમે 68 નો સીમાંતુષ્ટી ગુણ છે તો એની કિંમત 4 થી ભાગ્યા તો 17 ગુણોત્તર આવે છે. બીજા એકમે તો એનો સીમાંતુષ્ટી ગુણ 44 છે અને એને 4 થી ભાગીએ તો એનો આવે છે 11. ત્રીજા એકમે 28 એનો સીમાંતુષ્ટી ગુણ છે અને એની કિંમત 4 થી ભાગીએ તો એનો ગુણોત્તર 7 આવે છે. પછી ચોથા એકમે તો 16 ના ભાગ્યા 4 એટલે 4 અને પાંચમા એકમે 12 ભાગ્યા 4 એટલે 3 ગુણોત્તર આવે છે. એવી જ રીતે બી નો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા બી ની કિંમત, હવે અહીંયા બી નો સીમાંતુષ્ટી ગુણ 5 આપેલા છે, 5 વસ્તુના એકમો એ અને એની કિંમત 6 રૂપિયા છે. એટલે આ 5 એકમો એ સીમાંતુષ્ટી ગુણ જે 5 એકમો એ જે મળે છે એ 5 એકમોને આપણે 6 એની કિંમત 6 રૂપિયાથી ભાગી નાખીએ છીએ. એટલે 54 ભાગ્યા 6 એટલે 9, 30 ભાગ્યા 6 એટલે 5 અને 18 ભાગ્યા 6 એની કિંમત 6 થી ભાગીએ તો 3 અને 12 ભાગ્યા 6 એટલે 2 અને 6 ભાગ્યા 6 એટલે 1. એ જ રીતે સીમા સી નો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા સી ની કિંમત, સી ની કિંમત અહીંયા કેટલી છે 10 રૂપિયા અને સીમાંતુષ્ટી ગુણ 5 વસ્તુના એકમોમાં અહીંયા આપેલો છે. એટલે પેલા એકમમાં છે 30 ભાગ્યા એના 10 એટલે 3 એનો ગુણોત્તર આવે છે. બીજાનો સીમાંતુષ્ટી ગુણ 20 ભાગ્યા 10 એટલે 2 આવે છે. ત્રીજાનો સીમાંતુષ્ટી ગુણ વસ્તુના ત્રીજા એકમે છે 15 અને એને ભાગ્યા 10 એટલે 1.5 આવે છે. અને ચોથા વસ્તુના ચોથા એકમે 10 ભાગ્યા 10 એટલે 1 ગુણોત્તર આવે છે. અને વસ્તુના પાંચમા એકમે સીમાંતુષ્ટી ગુણ સી નો કેટલો છે 5 અને એને ભાગ્યા 10 કરીએ એટલે 0.5 એટલે કે અડધો આવે છે. એટલે આ રીતે આપણે જોઈએ તો એ વસ્તુ, બી વસ્તુ અને સી વસ્તુ ના ત્રણેય વસ્તુમાંથી મળતો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા એની કિંમત નો ગુણોત્તર જ્યાં સરખા થાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણે જોઈએ એ વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા એની કિંમત, બી વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા બી ની કિંમત, સી વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ ભાગ્યા સી ની કિંમત, આ ત્રણેયનો ગુણોત્તર આપણે ત્રણેય વસ્તુનો જે ગુણોત્તર છે એ કઈ જગ્યાએ સરખો આવે તો જો અહીંયા આપણે હાઈલાઈટ કર્યું છે કઈ જગ્યાએ આવે છે સરખો, તો આપણે જોઈ શકીએ કે વસ્તુનો જે ગુણોત્તર છે આપણે એ વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ અને એની કિંમત તો અહીંયા 3 છે. આપણે જોઈએ કે 3 છે એ 3 લઈ લઈએ તો 3 માં આપણે જોઈએ છીએ કે અહીંયા 5મા એકમે એ વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ એની કિંમત એ 5મા એકમે જોઈએ આપણે તો શું થશે, તો 5મા એકમે અહીંયા 12 ભાગ્યા 4 એટલે ગુણોત્તર 3 આવે છે. જો અહીંયા ગુણોત્તર 3 આવે છે તો એવું અહીંયા બી વસ્તુમાં એ છે આપણે બી નો સીમાંતુષ્ટી ગુણ છેદમાં બી ની કિંમત એ કેટલાય જગ્યાએ છે તો આપણે જોઈએ કે અહીંયા ત્રીજો ગુણોત્તર છે 18 ભાગ્યા 6 18 તેરીને 6 તો આપણે સી માં શું જોઈશું ત્રીજા એકમે એનો ગુણોત્તર 3 આવે છે. અને સી વસ્તુમાં 3 ક્યાંય છે ગુણોત્તર તો કે હા છે તો અહીંયા 30 ભાગ્યા 10 એટલે ગુણોત્તર 3 આવે છે. એ કેટલામાં એકમે તો પેલા એકમે આપણે જોઈએ છીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે એ વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ છેદમાં એની કિંમત, બી વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ બે છેદમાં બી ની કિંમત, સી વસ્તુનો સીમાંતુષ્ટી ગુણ અને સી ની કિંમત એ બધું અહીંયા આપણે જોઈએ તો આપણે એ વસ્તુના 5મા એકમે 3 ગુણોત્તર થાય છે, બી વસ્તુના ત્રીજા એકમે અને સી વસ્તુના પેલા એકમે ગુણોત્તર એટલે કે ત્રણેય વસ્તુનો ગુણોત્તર એક જગ્યાએ 3 છે એ સરખો થાય છે. એટલે આપણે એક શરત અહીંયા પૂરી થાય કે આપણે એમ કહી શકીએ કે ગ્રાહક છે એ અહીંયા સમતુલા પ્રાપ્ત કદાચ કરી શકે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આના પછીના જે સ્લાઇડ છે એમાં બધા આખું કોષ્ટક તમને સમજાવું કે શું શું સમજવાનું છે એ આપણે લઈ લઈએ. તો પેલો મુદ્દો આપણે લઈએ, પેલું તો સૂત્ર લઈએ. અહીંયા શું સૂત્રમાં લઈએ છે કે એનો સીમાંતુષ્ટી ગુણ છેદમાં એની કિંમત બરાબર બી નો સીમાંતુષ્ટી ગુણ બરાબર બી ની કિંમત
इज इक्वल सीनो सीमांत दृष्टिको छेदमां सीनी किंमत एटले के आ त्रणेयनो गुणोत्तर सरखो थवो जोईए। तो ए प्रमाणे जोईए तो अहीं देरफोर आपणे एम कहीए के तो तेथी आपणे एम कही सकीए के एना पांचमा एकम बार भागा चार एटले बार तेरीने आपणे चार तेरी बार एटले त्रण आवे इज इक्वल अठार भागा छ એટલે કે છ તેરી ને અઢાર ગુણોત્તર આવે ઇઝ ઇક્વલ ત્રીસ ભાંગા દસ એટલે કે ત્રણ ગુણોત્તર આનો આવે એટલે કે આ ત્રણેય જગ્યાએ એનો ગુણોત્તર ત્રણ આવે છે એટલે પહેલી શરત અહીંયા આપણી ફૂલફિલ થાય છે। બીજી શરત આપણે એમ કહી શકીએ કે ગ્રાહક પાસે મર્યાદિત આવક છે। પેલું શું ત્રણેયનો ગુણોત્તર સરખો થવો જોઈએ, પછી એની ગ્રાહકની આવક કેવી છે મર્યાદિત 48 રૂપીસ આપેલા છે તો એમાંથી આ ત્રણેય વસ્તુઓના એકમો આવી જવા જોઈએ એ બી અને સી। એ ત્રણેય પાછળ જે નાણાં ખર્ચે છે એનો સરવાળો 48 થી વધુ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ। એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા પાંચમા એકમે એનો ગુણોત્તર 3 થાય છે એ વસ્તુના, તો એ વસ્તુ પાછળ કેટલા નાણાં ખર્ચશે તો કે 5 એકમોને ખરીદી કરશે અને એની પાછળ એ કેટલા નાણાં ખર્ચશે તો કે 20 રૂપિયા। કેવી રીતે કે એની કિંમત કેટલી છે 4 રૂપિયા, એટલે અહીંયા 5 × 4 એની કિંમત છે, 5 વસ્તુના એકમો ખરીદશે એને એની કિંમત વડે ગુણીએ એટલે કે 4 થી ગુણી નાખીએ આપણે અહીંયા એટલે આપણે અહીંયા મળશે શું મળશે એને આપણે અહીંયા જોઈ લઈએ છીએ હાઈલાઈટ દેખાડો તમને કે અહીંયા એ વસ્તુ પાછળ 20 રૂપિયા ખર્ચશે શું કામ તો કે 5 એકમો એના ખરીદે છે ને એની કિંમત છે 4 રૂપિયા એટલે 5 × 20 અહીંયા 20 રૂપિયા એ વસ્તુ પાછળ એ ખર્ચે છે। બે વસ્તુના તો કે ત્રીજા એકમે એનો ગુણોત્તર થાય છે 18/6 વસ્તુના કેટલા એકમો લઈએ 3 એકમ લઈએ ત્યારે એનો ગુણોત્તર 3 થાય છે એટલે બી વસ્તુના કેટલા એકમો ખરીદશે 3 એકમો ખરીદશે। હવે એની કિંમત શું છે બીની તો કે એની કિંમત 6 રૂપિયા આપેલી છે તો 3 × 6 એટલે એની પાછળ કેટલા રૂપિયા ખર્ચશે 18 રૂપિયા ખર્ચશે બરાબર એટલે 18 રૂપિયા એને ખર્ચ કરશે। અને સી વસ્તુનું તો કે એના પહેલા એકમે 30/10 એટલે કે 3 ગુણોત્તર આવે છે પહેલા એકમે એટલે સી વસ્તુનું 1 એકમ ખરીદશે। હવે સી વસ્તુની કિંમત કેટલી છે 10 રૂપિયા એટલે એક એકમ ખરીદે તો એની પાછળ કેટલા એને ખર્ચવા આપણે 10 રૂપિયા એટલે આપણે એમ કહી શકીએ કે એ વસ્તુના 5 એકમો ખરીદશે અને એની પાછળ 20 રૂપિયાની ખર્ચો કરશે। બી વસ્તુના 3 એકમો ખરીદશે એટલે એની પાછળ 18 રૂપિયાનો ખર્ચ કરશે અને સી વસ્તુનું 1 એકમ ખરીદે છે એટલે એની પાછળ 10 રૂપિયાનો ખર્ચો કરશે। એટલે આ એ બી અને સી ત્રણેય વસ્તુ પાછળ એટલે કે એ વસ્તુ પાછળ 20, બી વસ્તુ પાછળ 18 અને સી વસ્તુ પાછળ 10 રૂપિયા ખર્ચે છે એટલે ગ્રાહકની પસંદગીનું ધોરણ આ રીતે આપેલું છે। હવે આપણે જો આ ત્રણેયનો સરવાળો કરીએ એ બી અને સી ત્રણેય વસ્તુ પાછળ જે ખર્ચો કરે છે તો એના 48 રૂપિયા ટોટલ આવે છે। અહીં જોઈ શકીએ આપણે 48 રૂપિયા આવી છે અને ગ્રાહકની આવક કેટલી છે આપણી થાયેલી છે 48 રૂપિયા જ એટલે એટલો એનો ટોટલ થઈ જાય છે, બધું એનો જ ઘટવું એનો જ એટલા એટલા રૂપિયામાં આ વસ્તુ ની આપણે ખરીદી કરવાની છે। એટલે આ બીજી શરત અહીંયા પૂરી થાય છે। પેલી છે ગ્રાહકનો આ ત્રણેયનો ગુણોત્તર સરખો થવો જોઈએ, સીમાંત દૃષ્ટિકોણ અને કિંમતનો ગુણોત્તર જેટલી વસ્તુ વપરાશમાં લે છે એ ત્રણેયનો અથવા ખરીદી કરે છે એનો ગુણોત્તર સરખો થવો જોઈએ, પછી જે મર્યાદિત આવક છે એમાં રહીને જ ગ્રાહકે ખરીદી કરવાની છે અને પસંદગીના ધોરણના આધારે આપણે એ સાબિત કર્યું। હવે આપણે લેવાનું છે ત્યાર પછી એ વસ્તુના 5 એકમોમાંથી એને કેટલો એને મહત્તમ સંતોષ મળવો જોઈએ એક આપણી શરત છે આમાં, તો એ મહત્તમ સંતોષમાં આપણે જોઈએ તો એ વસ્તુના 5 એકમોનો આપણે કુલ તુષ્ટિગુણ એને કેટલો મળે છે તો 5 એકમોનો જે સીમાંત તુષ્ટિગુણ આપેલો છે ને આગળના કોષ્ટકમાં એ 5નો આપણે સરવાળો અહીંયા કરી લેવાનો છે। 5નો આપણે સરવાળો કરી લઈ એટલે આપણે આ મળી જાય છે, તમને હું બતાવું સ્લાઇડમાં કેવી રીતે આપણે એનો ઓલો કરવાનો છે। જો આ 5 જે તુષ્ટિગુણ આપેલા છે ને 5 5 1 થી 5 તો આપણે શું કે એ વસ્તુના કેટલા એકમ લઈએ છીએ 5 લઈએ છીએ એટલે આ 5નો સરવાળો એટલે એનો કુલ તુષ્ટિગુણ મળે। બીના કેટલા એકમ લઈએ છીએ 3, અહીંયા આપણે 3 એકમ લેશું આપણે બીના, અહીંયા એના કેટલા લઈએ છીએ 5 એકમો એને મળે છે એટલે આ 5એ 5નો સરવાળો કરશો બીમાં, તો કે આપણે 3 જ એકમોની ખરીદી કરીએ છીએ એટલે ગુણોત્તર અહીંયા 18 થઈ જાય છે એટલે એના 3 અને સીનું 1 એકમ એટલે આ એનો કુલ તુષ્ટિગુણ એટલે આ બધાનો સરવાળો કરશો એ વસ્તુના 5 એકમોનો તુષ્ટિગુણનો સરવાળો, અહીંયા બી વસ્તુના 3 એકમનો અને સીનું આ 1 એકમ આનો આપણે સરવાળો કરશું એટલે આપણે કુલ તુષ્ટિગુણ મળી જાય। તો આપણે એક પછી એક લઈ લઈએ એનું, આપણે જે સ્લાઇડમાં હતા અહીંયા જ પાછા આવી જઈએ, આપણે અહીંયા જોઈએ
तो अँ आप जो ए वस्तु पांचमा एकम ना कुल दृष्टिकोण थे 68 प्लस 44 28 16 12 एट्ले 168 थे 168 थे बी वस्तु त्रण एकमो है बी वस्तु में पेला 54 बीजा एकमे 30 तीजा 18 एट्ले 102 थे टोटल एन अने सी वस्तु आप एक ज एकम है अँ सी वस्तु एक ज एकम है अँ त्रण नहीं अँ भूल है આપણે એક જ એકમ લઈ શકીએ. હવે અહીંયા જોઈએ તો અહીંયા તમે એક એકમ લઈ શકો, એક જ એકમ આપણે લેવાનું છે અને એક એ જ આપણે લેવાનું છે. એક જ એકમ અહીંયા આપણે લેશું, ત્રણ ની જગ્યાએ એક એકમ લેવાનું છે બરાબર. એટલે અહીંયા આપણે અહીંયા ત્રણ નહીં લઈએ પણ એક જ એકમ લેશું. તો અહીંયા એક એકમ માં કુલ દૃષ્ટિકોણ કેટલો થાય છે? 30 થાય છે. આપણે કહી શકીએ અહીંયા 30 થાય છે. એટલા માટે આપણે પછી હવે આ ત્રણેયમાંથી મળતો જે છે એ મહત્તમ થાય છે. મહત્તમ સંતોષ મળશે, બીજા બધા એકમોમાં આપણે સરવાળો કરી શકવાનો. તો આપણે જોઈએ, હા અહીંયા 168 પ્લસ 102 અને આ 30, આ ત્રણેયનો સરવાળો આપણે કરીએ એટલે મહત્તમ કેટલો થાય છે? તો કે મહત્તમ થાય છે અહીંયા 300 એકમ તુષ્ટિગુણ એને મળે છે. કે જે આખા એક્ઝામ્પલમાં આપણે જે કોષ્ટક લીધા એ બધા કરતા અહીંયા વધુમાં વધુ એટલે કે મહત્તમ હશે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રાહક એની પોતાની મર્યાદિત આવક માટે પસંદગીના ધોરણને ધ્યાનમાં રાખીને એની મર્યાદિત આવકમાંથી કેવી રીતે સંતુલા પ્રાપ્ત કરશે કે જ્યાં વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ અને વસ્તુની કિંમતનો ગુણોત્તર સરખો થાય અને જ્યાં તેને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય ત્યાં ગ્રાહક સંતુલા પ્રાપ્ત કરે છે. આ ઉદાહરણમાંથી આપણે સાબિત કરી શકીએ. એટલે અહીંયા આપણે આ સાબિત કર્યું કે ગ્રાહક આ જગ્યાએ એટલે કે એ વસ્તુના 5 એકમો, બી વસ્તુના 3 અને સી વસ્તુનું 1 એકમ ખરીદી કરી અને ત્યાં સંતુલા પ્રાપ્ત કરે છે કે જ્યાં ગ્રાહકને મહત્તમ સંતોષ પણ મળે છે. હવે આપણે આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ એ જ વસ્તુ છે. જો અહીં ઓ વાય તરી ઉપર સીમાંત તુષ્ટિગુણ અને કિંમતનો ગુણોત્તર લેવામાં આવ્યો છે અને ઓ એક તરી ઉપર વસ્તુના એકમો લેવામાં આવ્યા છે. આ આકૃતિ પહેલી, બીજી અને ત્રીજી દરેક આકૃતિમાં આપણે સમજાવી શકીએ. જો પહેલી આકૃતિમાં આપણે જોયું ને ઓ વાય તરી ઉપર સીમાંત તુષ્ટિગુણ અને કિંમતનો ગુણોત્તર, ઓ એક તરી ઉપર વસ્તુના એકમો, આમાં પણ બીજી આકૃતિમાં એમ છે. અહીંયા બી વસ્તુના એકમો, અહીંયા સી વસ્તુના એકમો. હવે પહેલી આપણે જોઈએ કે એ વસ્તુના આપણે જોઈએ તો શું કરે છે, 1 થી 5 એટલે કે 5 એકમે ગ્રાહક એની ખરીદી અટકાવશે. ત્યાં એને કેટલો ગુણોત્તર મળે છે? 3 એકમ. એટલે કે વસ્તુના 5 એકમે એને 3 ગુણોત્તર મળે છે. એટલે અહીં સીમાંત તુષ્ટિગુણ આ રેખા છે. એટલા માટે ગ્રાહક ત્યાં સમતુલા પ્રાપ્ત કરે છે એના 5 એકમે. બીમાં તો કે એના 3 એકમે એને 3 ગુણોત્તર થાય છે. એટલે આ MM1 રેખા એને સમતોષ તુષ્ટિગુણ રેખા દેખાડે છે. એટલે અહીંયા બી વસ્તુમાં ગ્રાહક 3 એકમે સમતુલા પ્રાપ્ત કરે છે અને સી વસ્તુમાં આપણે જોઈએ તો 1 એકમે એને 3 ગુણોત્તર થઈ જાય છે. એટલે MM1 રેખા એની સીમાંત તુષ્ટિગુણ રેખા બતાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એનું છે સી વસ્તુનું 1 એકમે ગ્રાહકને 3 ગુણોત્તર મળે છે એટલે ત્યાં સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે આપણે એ જ વસ્તુ જે કોષ્ટકમાં છે એ જ વસ્તુ આપણે અહીંયા આકૃતિમાં પણ બતાવી શકીએ. એટલે અહીંયા આકૃતિ દ્વારા પણ આપણે એની રજૂઆત કરી એમ કહી શકીએ. ત્યાર પછી છે આપણે જોઈએ કે સૂત્રના રૂપમાં અને આમ આપણે સમતુલાની શરત તારવી હોય તો આપણે સમતુલાની શરત કેવી રીતે તારવી શકીએ તો એ આપણે અહીં જોવાની છે. તો સૂત્રના દ્વારા સમતુલાની શરત તારવી હોય તો અહીંયા તો આપણે શું છે, આપણે અભ્યાસની સરળતા ખાતર 3 જ વસ્તુઓના સંદર્ભમાં આપણે આ સમસીમાંત તુષ્ટિગુણ નિયમની રજૂઆત કરેલી છે. પણ આપણી જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. એટલે આપણે રોજબરોજના ઉપયોગમાં અનેક અમર્યાદિત જરૂરિયાત અથવા એની વસ્તુનો ઉપભોગ કરતા હોઈએ છીએ, ખરીદી કરતા હોઈએ છીએ. તો એના સંદર્ભમાં આપણે છેલ્લે સાબિત કરવું હોય તો એમ કરી શકીએ કે એ વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ ભાંગ્યા એની કિંમત બરાબર બી વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ ભાંગ્યા બીની કિંમત બરાબર સી વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ ભાંગ્યા સીની કિંમત અને અનંત એટલે કે એનનો સીમાંત તુષ્ટિગુણ ભાંગ્યા એનની કિંમત આપણે સાબિત કરીએ છીએ. કે જો આ 3 વસ્તુ માટે સાચું હોય તો એ ઠેઠ અમર્યાદિત જરૂરિયાત માટે એટલે કે અનેક વસ્તુઓ માટે પણ આ નિયમ આ ગુણોત્તર
सरखो एटले के त्रण थी वधारे वस्तुओना संदर्भमां पण आ छे ने साबित करी शके। એટલે આના ઉપરથી આપણે સંતુલનની શરત તારવવામાં એમ કહી શકીએ કે ખરીદવામાં આવતી દરેક વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ અને કિંમતનો ગુણોત્તર એક સરખો થઈ રહે ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે અને એ સ્થિતિ પહોંચ્યા પછી ગ્રાહક પોતાની ખરીદીમાં ફેરફાર કરતો નથી કે વધઘટ કરતો નથી। આ આપણે અહીંયા સાબિત કર્યું એટલે આ એની સંતુલનની શરત છે એમ આપણે કહી શકીએ। હવે આપણે આગળ જોઈએ ग्राहक बुद्धिपूर्वक नु वर्तन करे छे एक अवास्तविक धारणा छे। घणी वक्त एवं थाय के ग्राहक नु वर्तन छे एनो आधार होय समाज ना रीत रिवाजो उपर एनी टेव बदलाय एनी फेशन जाहेरात प्रचार अमुक एने हेबिट एवी होय टेवी होय आ बधाना कारणे ग्राहक घणी वखत बुद्धिपूर्वक नु वर्तन न पण करतो होय एटले आ धारणा केवी छे अवास्तविक छे एवुं आपणे साबित करी शकीए एटले आ एनी मर्यादा छे। बीजी मर्यादा छे वस्तुनी किंमत अने ग्राहक नु पसंदगी नु धोरण आपेला छे अने एमां कोई फेरफार थतो नथी आ पण एक अवास्तविक धारणा छे। शुं काम तो के ग्राहक नु पसंदगी नु धोरण अने किंमत बन्नेमां फेरफार थतो ज होय छे અને જો ખરેખર જે વાસ્તવિકતા છે ખરેખર જો ગ્રાહકની પસંદગીનું ધોરણ બદલે અને વસ્તુઓની કિંમત બદલાતી જ હોય છે જો આ વાસ્તવિકતાને આ સિદ્ધાંતથી સ્વીકારી ન લેતો હોય તો આ સિદ્ધાંતની કોઈ ઉપયોગીતા રહેતી જ નથી અથવા એની ઉપયોગીતા ઘટી જાય છે એમ આપણે કહી શકીએ એટલે આ પણ એની એક મર્યાદા છે। ત્રીજી મર્યાદા છે તુષ્ટિગુણ સંખ્યાત્મક રીતે માપી શકાય છે અને નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સીરીય છે આ ધારણા પણ અવાસ્તવિક છે એમ આપણે કહી શકીએ। શું કામ કે ગ્રાહકની જે સમતુલા છે એ તટસ્થ રેખા વિશ્લેષણ દ્વારા જે સમજાવવાનો આને પ્રયત્ન કર્યો છે તો ત્યારે આ સિદ્ધાંત છે એની આ મર્યાદા એ અવાસ્તવિક સાબિત થાય છે કે તુષ્ટિગુણ આપણે આત્મલક્ષી ખ્યાલ છે પરોક્ષ ખ્યાલ છે અને સંખ્યાત્મક રીતે માપી ન શકાય અને નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર રહેતો નથી એ સાબિત કરી શકીએ છીએ એટલે આ ધારણા કેવી છે અવાસ્તવિક છે। ચોથી ધારણા અવિભાજ્ય વસ્તુના નિયમ લાગુ પાડી શકાય નહીં એટલે આપણે અહીં જોયું ને કે સ્કૂટર છે તો એના કેમ ભાગ પાડવા એના ભાગ ન પાડી શકીએ આપણે કોઈ ગાય છે સ્કૂટર છે કોઈ ફ્રીજ છે ટીવી છે એના ન ભાગ પાડી શકીએ આ પર ખાંડ છે દૂધ છે અનાજ છે એના ભાગ પાડી શકે તો આ બે વસ્તુઓના સંદર્ભમાં નિયમ સમજાવો તો બેને લાગુ પડે એવું આપણે ન કહી શકીએ એટલે અવિભાજ્ય વસ્તુઓ છે કે જે વસ્તુના ભાગ ન પાડી શકાય ત્યાં આ નિયમ લાગુ પાડી શકતો નથી આ એક એની મર્યાદા છે। પાંચમી મર્યાદા છે દરેક વસ્તુમાંથી મળતા તુષ્ટિગુણ બાબતમાં ગ્રાહક સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે એ અવાસ્તવિક છે। ઘણી વખત એવું બને કે ગ્રાહકને એનું જ્ઞાન ન પણ હોય કે ગ્રાહક હંમેશા તુષ્ટિગુણ બાબતમાં જ્ઞાન ધરાવે સંપૂર્ણ જ્ઞાન ધરાવે એવું હોતું નથી એટલે કેટલું તુષ્ટિગુણ મળે છે ઘણી વખત ન પણ ખબર હોય એટલે સમસીમાન તુષ્ટિગુણના નિયમની આ પાંચ મર્યાદા આપણે જોઈએ આ મર્યાદા પછી આપણે જોશું કે આ સિદ્ધાંતનું મહત્વ શું છે। સિદ્ધાંતની મર્યાદા છે તો સમસીમાન તુષ્ટિગુણના નિયમનું મહત્વ પણ રહેલું છે। પહેલું મહત્વ છે ઉપભોગ ક્ષેત્ર એટલે આપણે એમ જોઈએ કે ગ્રાહકથી વસ્તુઓની જુદી જુદી ખરીદી જે કરે છે એનાથી ગ્રાહકને જે મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે એ આપણે જો જાણવું હોય કેમ કે આપણે ઘટતા સીમાંત તુષ્ટિગુણ દ્વારા શું જોયું કે એક વસ્તુના સંદર્ભમાં ગ્રાહકની સંતુલા સમજાય પણ ખરેખર વસ્તુ ગ્રાહક કેટલે અનેક વસ્તુનો ઉપભોગ કરે છે તો એ ઉપભોગના સંદર્ભમાં ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે એટલે કે જુદી જુદી વસ્તુની પાછળ જે ખર્ચ છે નાણાં એ નાણાં ક્યાં ઇષ્ટતમ રીતે નાણાંની ખર્ચવાની અથવા નાણાંની ફાળવણી કરી શકે એ આ નિયમ સમજૂતી આપે છે એટલે કે ગ્રાહકની જે આવક આપેલી છે એ આવકમાંથી એને ઇષ્ટતમ ફાળવણી કેવી રીતે કરવી વસ્તુઓ પાછળ એ આ નિયમ સમજાવે છે એટલે ઉપભોગ ક્ષેત્રે પણ આ નિયમનું મહત્વ રહેલું છે। બીજું છે ઉત્પાદન ક્ષેત્રે મહત્વ તો આપણે એમ કહી શકીએ જુદા જુદા ઉપયોગ વચ્ચે ઉત્પાદનના સાધનોની ઇષ્ટતમ ફાળવણી જેમ આપણે કેમ ગ્રાહક પોતાની વસ્તુઓની ખરીદી પાછળ નાણાં ફાળવે છે એમ ઉત્પાદનના સાધનોની ઇષ્ટતમ ફાળવણી કરવામાં પણ આ સિદ્ધાંત આપણે માર્ગદર્શન આપે છે કે જુદા જુદા સાધનો પાછળ ખર્ચવામાં જે આવે છે એ નાણાંના છેવટના એકમમાંથી એક સરખી સીમાંત ઉત્પાદકતા પ્રાપ્ત થાય એ રીતે મૂડીરોકાણ ફાળવણી કરવી જોઈએ અને ત્યાં જ ઉત્પાદકોને મહત્તમ નફો મળે છે એ પણ આપણે આ સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન આપી શકીએ એટલે ઉત્પાદન ક્ષેત્રે પણ
આપણે ઉત્પાદનને મહત્તમ નફો મેળવવા માટે ઉત્પાદનના સાધનોને ઇષ્ટતમ ફાળવવા માટે અને મૂડીરોકાણની કેવી રીતે ફાળવણી કરવી એ જાણવા માટે પણ ઉત્પાદન ક્ષેત્રે આ સિદ્ધાંતનું મહત્વ રહેલું છે. ત્રીજું છે વિનિમય ક્ષેત્રે મહત્વ. હવે આ નિયમ છે મૂલ્યના નિર્ધારણના સિદ્ધાંત માટે પણ એક આધાર પૂરો પાડે છે એમ આપણે કહી શકીએ. શું કામ? તો કે જ્યારે વસ્તુ માટે ખર્ચાતા નાણાં જેટલો સીમાંત તુષ્ટિગુણ અને તે વસ્તુમાંથી પ્રાપ્ત થતો હોય ત્યારે વ્યક્તિ જેમાંથી વધારે તુષ્ટિગુણ પ્રાપ્ત થતો હોય તે વસ્તુની ખરીદી કે વેચાણ કરશે અને એ વસ્તુનું કિંમત નિર્ધારણ કેવી રીતે કરવું કે જેમાંથી વધારે તુષ્ટિગુણ મળે એની અને જેમાંથી ઓછો તુષ્ટિગુણ મળે છે તો આ બે વચ્ચે કેવી રીતે વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવું, કેની પાછળ નાણાં ખર્ચે. તો ઘણી વખત એવું થાય કે કિંમતમાં એની અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર કરવાથી પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોય છે, એની માંગમાં ફેરફાર થતો હોય. એટલે કે ઘણી વાર એવું બને કે જે વસ્તુની અછત હોય તેની કિંમત ઊંચી હોય અને જો અછત વાળી વસ્તુની અવેજીમાં આપણે જે વિપુલ પ્રમાણમાં વસ્તુ મળતી હોય ને તો એનો ઉપભોગ ગ્રાહક કરવા માંડે છે. એટલે પહેલી વસ્તુની અછત ઓછી થતા પાછી એની કિંમત ઘટશે. એટલે આપણે એ રીતે જો સાબિત કરવું હોય કે વિનિમય ક્ષેત્રે મૂલ્ય નિર્ધારણમાં તો પણ આ સિદ્ધાંત ઉપયોગી છે. ચોથું છે વહેંચણીના ક્ષેત્રે. ઉત્પાદનના ચારેય ઉત્પાદનના સાધનોને છે કેટલું વળતર આપવું, કેટલું વેતન આપવું. તો કે એની સીમાંત ઉત્પાદકતા જેટલું એને વળતર આપે તો એને કોઈ નુકસાન ન થાય અને આપણે જે ઉત્પાદનના સાધનોનું શોષણ પણ ન થાય. તો આ રીતે ઉત્પાદનના સાધનોનું ઇષ્ટતમ વહેંચણી કેવી રીતે કરવી એ પણ આ સિદ્ધાંત દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. અને છેલ્લું છે મહત્વ જાહેર જમા ખર્ચના ક્ષેત્રે. તો જાહેર જમા ખર્ચના ક્ષેત્રે જોઈએ તો કે જ્યાં આપણે જોઈએ કે મહત્તમ સામાજિક કલ્યાણ થાય લોકોનું એ રીતે જાહેર જમા ખર્ચ કરવું જોઈએ. એટલે કે આપણે કરવેરા અને નીતિના ઘડતરમાં અને જાહેર જમા ખર્ચના સંદર્ભમાં જોઈએ તો સીમાંત કરનો બોજો બધા અને એક સરખો આવી શકે, બધા વર્ગના લોકોનો સીમાંત કર બોજ એક સરખો આવે એવી રીતે કરવેરાની ફાળવણી કરવી જોઈએ એ આ સિદ્ધાંત સમજાવે છે. અને જાહેર જમા ખર્ચમાં એવી રીતે કે ખર્ચ કરવું જોઈએ કે જેનાથી ગ્રાહકને મળતો એટલે કે જે આપણે જાહેર ખર્ચ કરીએ છીએ એનાથી ગ્રાહકને બધા જ ગ્રાહકોને ઉપભોગતાઓને સીમાંત તુષ્ટિગુણ એક સરખો મળી રહે એવી રીતે એટલે કે અવેજીના નિયમ તરીકે સમસીમાંત તુષ્ટિગુણના નિયમનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જાહેર ખર્ચ જે કરવામાં આવે છે એ જાહેર ખર્ચ કરવા પાછળ સમસીમાંત તુષ્ટિગુણ જ્યાં એક સરખો મળી રહે એ રીતે ખર્ચ કરવો જોઈએ. એટલે જાહેર જમા ખર્ચના ક્ષેત્રે પણ આ સિદ્ધાંતનું મહત્વ રહેલું છે એમ આપણે કહી શકીએ. હવે આ પ્રશ્ન છે સુરાશ્રીમાંથી તમને વારંવાર પૂછાય છે. કયો પ્રશ્ન પૂછાય? તો કે આજે આપણે એક જ ટોપિકની ચર્ચા કરી છે સમસીમાંત તુષ્ટિગુણના નિયમ સમજાવો. તો આ એક જ પ્રશ્ન આમાંથી પૂછાય છે. 14 માર્કનો પ્રશ્ન પૂછાય વારંવાર પૂછાય છે અને પૂછાયેલો છે. તો કે આપણે એક જ પ્રશ્નની તૈયારી કરશું સમસીમાંત તુષ્ટિગુણના નિયમનો અહીંયા સમજાવો અથવા નિયમની ચર્ચા કરો. આ સિદ્ધાંત તમારે લેવાનો છે. એમાં આપણે જોયું કે નિયમનો અર્થ પછી એની વ્યાખ્યા એની ધારણા નિયમ શું સાબિત કરવા છે નિયમની સમજૂતી અથવા એની રજૂઆત. રજૂઆતમાં પાછી આપણે ધારી લઈએ છીએ ચાર વસ્તુઓ એ ધારણા પછી એનું ઉદાહરણ એની આકૃતિ અને એની સમજૂતી. આ બધું તમારે આમાં સમજાવવાનું છે. આ બધું આપેલું જ છે. તો વારંવાર તમે આ મારો વિડીયો જોઈ શકો છો. અહીંયા આપણે આજ સમસીમાંત તુષ્ટિગુણના નિયમની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે આ ટોપિકમાં એટલે કે આ પ્રકરણમાં આપણે એક જ વસ્તુ આપણે સાબિત કરવાની છે એટલે એક જ વસ્તુનો અભ્યાસ બાકી છે માંગનો નિયમ. એની આપણે આવતા પીરિયડમાં ચર્ચા કરશું. આભાર. પાછા મળીશું આવતા લેક્ચરમાં.